समाचार સામે આવ્યા છે। વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી કોંગ્રેસને આપ વચ્ચે હવે ગઠબંધન થઈ શકે છે। કોંગ્રેસ આપ સાથે મળી વાવ વિધાનસભા પેટા ચૂંટણી લડશે। આ મોટો સમાચાર છે। ગઠબંધન થશે। આપ વાવ વિધાનસભામાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે। કોંગ્રેસના ઉમેદવારને આપ સમર્થન કરશે। પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે। ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે આવતીકાલે આપ અને કોંગ્રેસ સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે। તમારી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, સમાચાર એવા હતા કે ત્રિપાખીઓ જંગ જામી શકે છે, પરંતુ હવે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે, એટલે ખરાખરીનો જંગ હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોવા મળશે। હજી ચોક્કસ કહી શકાય કે જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ, ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ત્રિપાખીઓ જંગ થાય તેવું પ્રબળ દેખાઈ રહ્યું હતું। પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ જેમ નેશનલ લેવલે લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન જોવા મળતું હતું, જેમાં ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું। જો કે હરિયાણાની ચૂંટણીમાં તે ગઠબંધન લાગુ પડ્યું ન હતું। હવે જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી, ત્યારે કોંગ્રેસ અને આ વચ્ચે ગઠબંધન થશે કેમ, તે સૌથી મોટો સવાલ હતો। છેવટે હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે। આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉભો રાખશે નહીં। કોંગ્રેસનો જે પણ સત્તાવાર ઉમેદવાર હશે તેને આમ આદમી પાર્ટી સીધું સમર્થન કરશે। મહત્વનું છે કે સ્થાનિક લેવલના નેતાઓની આશા હતી, અપેક્ષા હતી કે આમ આદમી પાર્ટી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી લડે, પરંતુ બૃહદ વિસ્તાર વિચારીને ઉપરના નેતાઓ એટલે કે હાઈકમાન્ડ એટલે ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ એકમ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ એકમે અંદર બેઠક કરીને એવું નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન કરશે અને આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઊભો રાખશે નહીં। આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત કોન્ફરન્સ કરશે અને સત્તાવાર રીતે જાહેરાત કરશે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને સમર્થન કરશે, પોતાનો ઉમેદવાર ઊભો રાખશે નહીં। આ સિવાય સૌથી મહત્ત્વની વાત એ પણ સામે આવી છે કે જે સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવશે તેમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયેલું જોવા મળી શકે છે। એટલે કેટલીક બેઠકોનું જે શેરિંગ છે તે અંગે ચર્ચાઓના ચાલે છે અને જે અંતે આવતીકાલે કોંગ્રેસ અને આપ સંયુક્ત કોન્ફરન્સ કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે। જી બિલકુલ ગૌરવ, આભાર સમગ્ર માહિતી બદલ।